નમસ્કાર. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું લયસ રચના. કે મહત્વના સમાચારો પર, તો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે કેટલાય લોકો વરસાદમાં ફસાયા હતા, જેમને વહીવટી તંત્ર તેમજ એનડીઆરએફની 20 ટીમ દ્વારા સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે કેટલાય લોકો વરસાદમાં ફસાયા છે, જેમને વહીવટી તંત્ર તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદને આકાશે વીજળી પડવાથી 10 પાણીમાં ડૂબી જવાથી 11 અને અન્ય કારણોસર 9 એમ અત્યાર સુધીમાં કુલ 30 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 125 પશુ મૃત્યુ થયા છે. આ ઉપરાંત વરસાદના કારણે ભાવનગર જિલ્લામાં 18, જામનગરમાં 3, દેવભૂમિ દ્વારકામાં 44, ગીર સોમનાથમાં 34, જૂનાગઢમાં 6, કચ્છમાં 8 એમ કુલ 113 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યમાં હાલ 2 નેશનલ હાઈવે, 12 સ્ટેટ હાઈવે, 225 અસ્તકના તેમજ અન્ય 13 એમ કુલ 229 રસ્તાઓ બંધ કરાયા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના ભિલોડાના હાથમતી બ્રિજની નીચેની દિવાલમાં તિરાડ પડી જતા 9 ઇંચથી વધુની ગેપ જોવા મળ્યો હતો, જેના કારણે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમાંથી પસાર થતી હાથમતી નદી પર 50 વર્ષ જૂનો 1963 સાલમાં 104.63 મીટર લાંબો બ્રિજ બનાવેલો છે. આ બ્રિજ શામળાજી અને વિજયનગર તરફથી ભિલોડા આવવાના રસ્તે બનાવેલો છે. ભિલોડા તાલુકાની 80% વસ્તી આ બ્રિજ પરથી દરરોજ અવર જવર કરે છે. તાલુકાની જનતાએ ભિલોડા નગરમાં પ્રવેશ કરવા આ બ્રિજ સિવાય અન્ય કોઈ રસ્તો નથી, ત્યારે ભિલોડા નગરમાં પ્રવેશતા શામળાજીથી ભિલોડા તરફ હાથમતી બ્રિજના ઉત્તર તરફથી દિવાલમાં મોટી તિરાડો પડેલો જોવા મળી. બ્રિજનો મુખ્ય આધાર જે દિવાલ પર હોય, દિવાલ તેના મૂળ સ્થાનથી 9 ઇંચથી વધુ ખસેલી દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ બ્રિજ નીચે પડેલ દિવાલની તિરાડને લઈ ભવિષ્ય મોટી હોનારત સર્જવાની શક્યતા રહેલી છે. આ બ્રિજ 24 કલાક ધમધમતો રહે છે. દરરોજ અહીંથી હજારો હલકા ભારે વાહનો પસાર થાય છે, ત્યારે આ ખામીયુક્ત બ્રિજને કારણે મોટી દુર્ઘટના નોતરી શકે છે. ભિલોડાના સ્થાનિક ધારાસભ્ય ડૉક્ટર અનિલ જોશિયારા પણ સ્થળ પર આવીને ડેમેજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને આ બ્રિજની હાલમાં મરામત કરાવવાની અને નવો બ્રિજ બનાવવાની માંગ કરી છે. આ બ્રિજનો નીચેનો ભાગ પણ ડેમેજ થયેલો છે, જેને તંત્ર દ્વારા માત્ર રેતીની થેલીઓ દ્વારા રક્ષિત કરાય છે, જે આગામી દિવસોમાં નદીમાં પાણી આવવાથી વધુ જોખમ ઊભું કરે તેવી શક્યતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ બાબતે ભિલોડા મામલતદારને પણ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી અને ભિલોડા મામલતદારે આ બાબતે તપાસ કરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરી ઘટતું કરવાની ખાતરી આપી છે. ભિલોડા તાલુકા મથકનો એકમાત્ર બ્રિજ આખા ભિલોડા તાલુકામાંથી જે વસ્તીને દાખલ થવા માટે એકમાત્ર બ્રિજ છે અને આ ભિલોડા તાલુકાની જોડે જ છે, ત્યારે આ બ્રિજની ઉત્તર ભાગ જે છે એ પડખું આખું દબાઈ ગયેલું છે, લગભગ 1 ફૂટ જેટલું ખસી ગયું છે. આની રજૂઆત અગાઉ પણ મેં તંત્રને કરેલી છે, ત્યારે આવા સંજોગોમાં સરકારની જવાબદારી થાય છે કે આ જ્યારે પુલ બેસી જાય એવી પરિસ્થિતિ ત્યારે એને તાત્કાલિક રિપેર કરવો જરૂરી છે. વારંવાર સરકાર પણ અત્યારે કહે છે કે ભાઈ ભારે વરસાદની આગાહી છે, આવા સંજોગોમાં જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરશે તો મને લાગે છે કે આ પુલ ગમે ત્યારે બેસી જશે. ત્યારે મારી લાગણી છે અને જનતાની માગણી પણ છે કે વહેલામ વહેલી તકે આ બ્રિજ રિપેર કરે અને સાથે સાથે હવે જ્યારે વસ્તીનું ધોરણ વધ્યું છે, જ્યારે ટ્રાફિકનું ભારણ વધ્યું છે, ત્યારે બાજુમાં પણ એક નવો પુલ બનાવવાની મારી માગણી છે. પુલ બાબતે હાલ જ મને મીડિયા મારફતે જાણ થઈ છે. અત્યારે આ બાબતે માર્ગ અને મકાન સ્ટેટના હસ્તકનો પુલ છે, એટલે એમના જોડે ચર્ચા કરી, વિઝિટ કરી અને પૂરતા પગલાં ભરવામાં આવશે. કૌશિક સોની સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. કેશોદ તાલુકાના મંગલપુરથી લોકોનો જન વ્યવહાર ખોરવાયો છે. કેશોદ તાલુકાના મંગલપુર, મઢડા, જોનપુર, મુડિયાસા સહિતના 10-15 ગામોને જોડતો આ માર્ગ પાણી ભરાઈ જવાના કારણે સંપર્ક વિહોણું બની જતા વિસ્તારના લોકોને મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી ત્યાંના લોકો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, છતાં તંત્ર આંખાળા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ માર્ગ પર દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે, તે માટે ગ્રામ લોકોને ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ ફસાઈ રહેલા ગ્રામનો નવો પુલ ક્યારે બનવામાં આવશે તેની રાહ જોઈ રહ્યા છે. વહેલી તકે તેમને આ સમસ્યા હલ થાય તેવી ગ્રામજનો માંગણી કરી હતી. કેશોદ તાલુકામાં અત્યાર સુધીનો 28 થી પણ વધુ વરસાદ નોંધાયો છે. હાલમાં પણ
ધુમીધારે મેઘ મહેર શરૂ થાય જ છે ત્યારે ઉપરવાસથી પણ વધુ વરસાદ થશે. ત્યારે ડેમના પાણી છોડવામાં આવશે ત્યારે અનેક ગામોમાં વધુ પાણીની આવક થશે, જેથી વધુમાં સ્થિતિ વિકટ જશે તેવું લાગી રહ્યું છે. અત્યારે ઉપરવાસના વરસાદ અને અહીંયા પણ કેશોદની અંદર પણ વરસાદ છે પુષ્કળ. ઉપર મેંદાળા વિસાવદર ને એ વરસાદ એટલો બધો થયો છે કે આ મંગલપુર, હું માજી ધારાસભ્ય મંગલપુર ગામનો જ છું, અહીંયા લોકો આટલા ફસાયેલા છે. ઉપર જાણ પણ કરી છે પણ હજી કાંઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ખરેખર એકાદી હોડી મૂકી હોય ને તો પણ માણસો અવર જવર થઈ શકે એવું છે. એટલે મુશ્કેલી એટલી બધી છે. આજે સવારના લગભગ 4 કલાકથી આમનું પાણી છે. આ લોકો ફસાયા, અમુક વયા ગયા બહાર. એટલે અહીંયા વ્યવસ્થા વહેલી થાય એવું કરવાનું છે જરૂર. મંગલપુર ગામમાં લોકોની પરિસ્થિતિ? મંગલપુર ગામમાં મુશ્કેલી બીજી કાંઈ નથી. પ્લોટમાં પાણી બધા ઘરોની અંદર ને અમુક અમુક જગ્યાએ ફરી વળ્યા છે. બીજી કઈ માણસને હાનિ કઈ નથી. ઉપરવાસ ભારે વરસાદ છે એને કારણે અમારા ગામના ખારાની અંદર જોરદાર પાણી આવેલું છે. એના હિસાબે આજથી 10 ગામનો સંપર્ક વિહોણો થઈ ગયા છે. આની જાણ તંત્રને વારંવાર કરવા છતાં આ પુલનું કામ હજી ચાલુ કરવામાં આવેલ નથી. હાલની પરિસ્થિતિ એવી છે કે આજથી 10 ગામના માણસો અહીંથી અવર જવર કરી શકતા હોવ બિલકુલ નથી. તે લોકોને ઘરની અંદર ઘર વખરીની પણ મુશ્કેલી પડે એમ છે. તંત્ર દ્વારા શું અપેક્ષા છે? તંત્ર દ્વારા અપેક્ષા એવી છે કે અમને આ પુલ વહેલી તકે બનાવી આપે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. આગોતરા આયોજનને લીધે જાનહાનિ થઈ નહીં જિલ્લાની ટીમે વિરત કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું. મડરા ચંદીગઢના વડી વિસ્તારમાં પાણી ફસાયેલા ખેડૂતો પરિવારને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને માણાવદર, કેશોદ, મેંદરડા અને વંથલી તાલુકામાં ભારે વરસાદ થતા જૂનાગઢ ધેડ વિસ્તારના અનેક ગામોમાં પાણી ફરી વળતા જૂનાગઢ જિલ્લા તંત્રએ આજે વાડી વિસ્તારમાં ફસાયેલા સફાયેલા અંદાજે 15-30 લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી હતી. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ભારે વરસાદના પગલે રાહત બચાવ માટે એનડીઆરએફની એક ટીમ બોલાવવામાં આવી છે. સ્થાનિક કચેરીઓની ટીમે માણાવદર અને કેશોદ તાલુકામાં ચાલુ વરસાદમાં ગામડાઓમાં જઈને લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. માણાવદરમાં 225 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડિયાએ આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં પડેલા વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી લઈ રાહત બચાવની કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં પરિસ્થિતિ કાબૂમાં છે. તંત્રએ આગોતરું આયોજન કરી જે તે ગામના સરપંચ અને તલાટી મંત્રીનો સંપર્ક કરીને જે ગામમાં પાણી ભરાયા છે એ લોકોને ફસાયા છે તેમની માહિતી એકત્ર કરીને તેમને બહાર કાઢવાની સફળ કામગીરી હાલ ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ એક કુદરતી આપત્તિ છે. તંત્રએ ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ઘણી મહેનત કરી છે. તેઓએ પાણીમાં ધેડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે કાર્યરત 50થી વધુ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, પોલીસ અને રેવન્યુ કર્મચારીઓની ટીમને પ્રોત્સાહિત કરી જે તે ગામમાં પાણી હોય ત્યાં હજુ વરસાદની આગાહી હોવાથી લોકોને સાવચેત રહેવા સમજાવવા માર્ગદર્શન આપ્યું હતું. કેશોદના મરડા ગામે સીમમાં 15થી વધુ લોકો ફસાતા તરવૈયાની ટીમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. કેશોદના ચાંદગઢ ગામની સીમમાં પણ પાણીમાં તરવૈયાઓ અને રેસ્ક્યુ ટીમના કર્મીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. મંત્રીશ્રી આ પૂર્વે કેશોદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. પ્રાંત અધિકારી શ્રી રેખાબા સરવૈયા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. વધુમાં જાણવા મળેલી વિગત મુજબ ફૂલરામા ગામમાં પાણી છે અને ત્યાં પણ લોકસંપર્ક કરવાની કામગીરી ચાલુ છે. માણાવદરના જાંબુડા ગામે નજીકનું તળાવ ઓવરફ્લો થયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગે હાલ ગામડાના જે 4 રસ્તા બંધ છે તે શરૂ કરવા માટે તાબડતોડ કામગીરી શરૂ કરી છે, જેમાં અગતરાઈ આખા ટીકર માણાવદર રોડ, મેંદરડા લુસાણા, બેસાડ પરબ વાવડી, દોવડા વડિયા રોડ અને મજેવડી પત્રાપસર આંબલિયા રોડનો સમાવેશ થાય છે. દેડ વિસ્તારમાં જે ગામોમાં અસરગ્રસ્ત છે અને તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તેવા ગામોમાં ચાંદીગઢ, મઢડા, મટિયાળા, આંબલિયા, બામસાણા, પંચાળા, સરોળ, સુત્રેજ, કોયલાણા, પાદરડી, બગસરા, ગેડ,
મેખડી, લાંગડ, સાડા, શર્મા અને થલીનો સમાવેશ થાય છે. નર્મદા વન વિભાગ દ્વારા તારીખ 17/7/2018 ના રોજ ઇકો ટુરિઝમ કેન્દ્ર સગાઈ ખાતે વાસ આધારિત વનવાસીઓનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દીપરાગટ્યા કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સહિતના મહાનુભાવોએ 2800 જેટલા લાભાર્થીઓને રૂપિયા 35 લાખ ના સાધન સહાયનું વિતરણ કર્યું હતું. નર્મદા વન વિભાગ દ્વારા ગઈકાલે 17 જુલાઈ 2018 ના રોજ ઇકો ટુરિઝમ કેન્દ્ર સગાઈ ખાતે વાંસ આધારિત વનવાસીઓનો વિકાસ કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચ વિસ્તારના સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામાભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રી આર એસ નીનામા, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જીનસી વિલિયમ, નાયબ વન સંરક્ષક ડોક્ટર કે શશિકુમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી મોતીસિંહ વસાવા, અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ, શ્રી રણજીતભાઈ ટેલર વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સમારંભના અધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતા ભરૂચ વિસ્તારના સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ માટે વર્ષોથી ચિંતિત પ્રશ્નો એક સાથે બેસી નિકાલ કરવા જણાવતા શ્રી વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ તેમના સૂચનોની રજૂઆત કરતા હતા તે સફળ થયા છે. આ વિસ્તારના પાયાના પ્રશ્નોનું નિરાકરણ થયું છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ દેદિયાપાડામાં રોકાયા હતા. ત્યારથી વનબંધુની ચિંતા કરતા આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ વાંસને ગ્યાસની વ્યાખ્યામાં આવતું હોવાની જાહેરાત કરી છે. અહીંના વનવાસીઓ હવે વાંસ આધારિત ખેતી કરી શકશે, વાંસ થકી સારી આવક મેળવી શકશે. વાંસ વનવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વાંસથી હવે રોજગારી મળતી થવાની છે. છેલ્લા 5 વર્ષમાં 33 ગામોની કાર્યવાહક વન સમિતિઓએ અંદાજે રૂપિયા 50 કરોડ જેટલી આવક વાંસ દ્વારા મેળવી છે. આવા આવક 100 કરોડ સુધી પહોંચે તેવું ભવિષ્યનું સુદૃઢ આયોજન ઘડી કાઢી વન સમિતિઓએ વિપુલ પ્રમાણમાં વાંસ વાવવા અનુરોધ કર્યો હતો. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેના લાભો લેવા જિલ્લાના દરેક આગેવાનો આદિવાસી સમાજ સાથે સામેલ છે. ત્યારે જાગૃત થઈ જિલ્લાના વિકાસમાં સામેલ થવા તેમણે હિમાયત કરી હતી. સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સહિતના મહાનુભાવોએ 2800 જેટલા લાભાર્થીઓને રૂપિયા 35 લાખથી વધુની કિંમતના સઘન સહાયનું વિતરણ કર્યું હતું. વન સમિતિઓ ઈડીસીઓએ સાલ ઓઢાડી પ્રસ્થાપિત સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સહિતના મહાનુભાવોએ 2800 જેટલા લાભાર્થીઓને રૂપિયા 35 લાખથી વધુની કિંમતના સાધન સહાયનું વિતરણ કર્યું હતું. વન સમિતિઓ ઈડીસીઓને સાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. અને વન વિભાગના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા નાયબ વન સંરક્ષક ડોક્ટર કે શશિકુમારે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જ્યારે અંતમાં મદદનીશ વન સંરક્ષક શ્રી NM પંડ્યાએ આભાર વિધિ કરી હતી. ઇકો ટુરિઝમ સંકુલમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની વન સમિતિના હોદ્દેદારો, વન સમિતિના અધિકારીઓ, કર્મચારીઓ, આજુબાજુના ગામના ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે. પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગડ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433-80-2178.
क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ गरगर मा छे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा गरगर नी गृहिणी नी एक ज पसंद गोकुल गरगंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अहमदाबाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347596338। नवली नवरात्रि कोने ना गमे नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे परंतु बदा ने कन्फ्यूजन पण हशे नवा नवा स्टेप्स आवी रह्या छे नवरात्रि मां शू थशे शू नहीं मने गरबा आवडशे के नहीं બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9732434090 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો થરાદ તાલુકાના પેપરાલ ગામની પરિણીતા પર વહેમ રાખી તેના પતિ અવારનવાર ત્રાસ કુચાળતો હોવાથી પરિણીતા તેના પિયરમાં આવતા ઉશ્કેરાયેલા પતિ તેના પિયર ચાંદલા ગામે આવી વહેલી સવારે સુતેલી તેની જ પત્ની પર છરી વડે પેટ અને ગળાના ભાગે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પરિણીતાને થરાદ પાલનપુર અને ગંભીર ઇજાઓના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી થરાદ તાલુકાના પીપરાલ ગામની પરિણીતા પર વહેમ રાખી તેનો પતિ અવારનવાર ત્રાસ ગુજારતો હોવાથી પરિણીતા તેના પિયરમાં આવતા ઉશ્કેરાયેલા પતિ તેના પિયર ચાંદલા ગામે આવી વહેલી સવારે સુતેલી તેની જ પત્ની પર ચડી વડે અને ગળાના ભાગે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પરિણીતાને થરાદ પાલનપુર અને ગંભીર ઇજાઓના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી આ અંગે થરાદ પોલીસ મથકે પરિણીતાની માતાએ તેના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી થરાદ તાલુકાના ચાંદલા ગામની અમિતાના લગ્ન તેના ભાઈના બદલામાં પેપરાલ ગામે થયા હતા
અવારનવાર પરિણીતાના પતિ તેના પર વહેમ રાખી મારઝૂડ કરતો હતો. જો કે ભાઈના બદલામાં લગ્ન કરાયેલા હોવાથી મહિલા બધું સહન કરતી હતી. જો કે વારંવાર મારઝૂડ કરતો હોવાથી પરિણીતાને સહન ન થતા પરિણીતા તેના ત્રણ સંતાનો સાથે તેના પિયર ચાંદલા ગામે આવી હતી. પરિણીતા તેના પિતાના ઘરે સૂતી હતી ત્યારે વહેલી સવારે તેનો પતિ ત્યાં આવી સૂતેલી તેની પત્ની પર છરી વડે પેટ અને ગરદનના ભાગે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પરિણીતાને થરાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આંગે થરાદ પોલીસ મથકે પરિણીતાની માતાએ પોતાના જમાઈ વશરામ ગગદાસભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વશરામને જેલને હવાલે કર્યો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે એનએચ ગુજરાત ન્યૂઝ થરાદ. અમદાવાદના નિકોલમાં આવેલ યુનિટી ઓફ યંગસ્થાન દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદમાં અસરગ્રસ્તોને ફૂડ વિતરણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થશે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદે સૌથી વધારે તબાહી સૌરાષ્ટ્રમાં મચાવી છે, જેના કારણે ત્યાંના લોકોને રહેવા કરવાથી લઈ ખાવા પીવાની તકલીફો પડી રહી છે. ઘણા એવા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને અમદાવાદના નિકોલમાં આવેલ યુનિટી ઓફ યંગિસ્તાન દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે. યુનિટી ઓફ યંગિસ્તાન સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત થયા છે તેમને અંદાજે 7,000 થી 8,000 ફૂડનું વિતરણ કરશે. આ સંસ્થા છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. આ સાથે તેઓ ડોર ટુ ડોર લોકોના ઘરે જઈ કપડાં એકઠા કરી અસરગ્રસ્તોને કપડાંનું પણ વિતરણ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુનિટી ઓફ યંગિસ્તાનના યુવાનો જોડાશે. મારું નામ સાર્થક વસાણી. અમારી સંસ્થા નિકોલમાં 4 વર્ષથી કાર્યરત છે. યુનિટી ઓફ યંગિસ્તાન ફાઉન્ડેશન અને અમારી સાથે 100 થી 150 યુવાનો જોડાયેલા છે અને અમે આજે સાંજે 7,000 થી 8,000 ફૂડ પેકેટો લઈને જવાના છીએ. અને જેમ કે જૂનાગઢ છે, કેશોદ છે, ઉના છે, જેવા વિસ્તારમાં જ્યાં જરૂર છે તેવા વિસ્તારોમાં જવાના છીએ અને તેમને વસ્તુ પૂરી પાડવાના છીએ અને તેમને કપડાં, બિસ્કીટ ને એવું વસ્તુ પણ આપવાના છીએ. કેમેરામેન દિવાન ચૌધરી સાથે રેખા ભદુરિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. હાલોલ તાલુકાની બાસ્કા ગામની સરસ્વતી પ્રાથમિક શાળામાં રાત્રે ચોરો ત્રાટક્યા હતા, પરંતુ શાળામાં કઈ કિંમતી સામાન ન હોવાના લીધે ચોરોના હાથમાં કઈ લાગ્યું ન હતું. હાલ પોલીસે તમામ ચોરોને ઝડપી પડવાના પ્રયાસ હાથ ધર્યા છે. હાલોલ તાલુકાની બાસ્કા ગામની સરસ્વતી પ્રાથમિક શાળામાં શિક્ષકો જ્યારે પહોંચ્યા ત્યારે તાળું તૂટેલી હાલતમાં હતું. ત્યારબાદ માલુમ પડ્યું હતું કે ચોરોએ ચોરી કરવાના ઈરાદે તાળું તોડ્યું છે. રાત્રે તસ્કરો શાળાના તાળા તોડી શાળામાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ્યા હતા. શાળાની કાર્યાલયની ઓફિસમાં ઘૂસી 4 તિજોરીના તાળા તોડ્યા, પણ ચોરોને તિજોરીમાંથી કંઈક હાથ ન લાગતા ચોરો બધો સામાન અસ્તવ્યસ્ત કરીને નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે તમામ ચોરોને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હાલોલ. થરાદના પિલુડા ગામે રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર તેમજ વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરનું સાકાર તુલા યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. થરાદના પિલુડા ગામે અલ્પેશ ઠાકોર તેમજ જ્ઞાનીબેન ઠાકોરની સાકર તુલા યોજાઈ હતી, જેમાં પિલુડા ગ્રામ્ય સમિતિ દ્વારા તેમને ચૂંટણી જીતવાની માનતા હોવાથી તેમની સરકાર તુલના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, આમાભાઈ સોલંકી, નપાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત, મોગીલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પિલુડા ગ્રામમાં સ્થાનિક દબાણ મુદ્દે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગરીબ લોકોને હેરાન પરેશાન કરવામાં આવશે તે સહન કરી લેવાશે નહીં. વધુમાં જણાવ્યું કે આવનારી 20 તારીખે બહુચરાજીથી એક નવું આંદોલન શરૂ કરી રહ્યા છે, જેમાં બેરોજગાર 11 લાખ યુવાનોને રોજગારી અપાવીને રહીશું, ત્યારબાદ અમારું આંદોલન પૂર્ણ કરીશું. તેમજ બુટલેગરોની ખેર નથી, હવે કોઈ જનતા રેડ નહીં, પણ જનતા જણાવશે ક્યાં વેચાય છે દારૂ એનું લિસ્ટ મૂકો તો હવે અલ્પેશ ઠાકોર બનશે ફરિયાદી, હવે નહીં થાય જનતા હેરાન. થરાદ તાલુકાના પિલુડા ગામમાં અમારી સાકર તુલા રાખવામાં આવેલી. રાધનપુરના ધારાસભ્ય તરીકે જીતુની કામના સાથે જ્યારે સમગ્ર ગામ દ્વારા જે સાકર તુલા રાખવામાં આવેલી, આ બતાવે છે કે તમામ લોકોનો કેટલી શ્રદ્ધા છે ને કેટલી લાગણી છે, અને જે લાગણી ને શ્રદ્ધા છે એ કાયમ રાખવાનું કામ અમારું છે. આ ગામની અંદર ખોટા દબાણો લાવી અને ગરીબ લોકોને હેરાન કરવાનું જે ચાલી રહ્યું છે, જો આવું થશે તો 100% હું દબાણ જ્યારે પણ આવા ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન થશે તો અમે જાતે અહીં આવીશું, અમારી આખી ટીમ જાતે અહીં આવશે અને
જે કોઈ આ લોકોના પડતર પ્રશ્નો છે, એની જે કઈ માંગણીઓ છે, એ માંગણીઓને પૂરું કરવાનું કામ સરકારનું છે. વાત કરી વ્યસન મુક્તિ માટેની, તાલપેશભાઈ 4-5 વર્ષ પહેલા અમે રામભાઈ અહીંયા ચામુંડા માતાના મંદિરમાં ગામની મીટિંગ કરી વ્યસન મુક્તિ માટે. લગભગ અમે 2-3 કલાક અહીંયા ગાલ્યા હતા, આપણા યુવાનો ને વડીલો ને બધાને ભેગા કર્યા. ખાસું બધું ગામની અંદર પકડ પણ આવી હતી પીલુડાની અંદર, સારામાં સારી માગીલાલભાઈ કે આ ગામની અંદર વ્યસન દૂર થાય. એમાં એક રામાભાઈ પુરાભાઈ કરીને હતા, યશપાલસિંહજી, એમને મનોમન એવું મગજમાં એવો શબ્દ ચોટ થઈ ગયો. મેં એમને એવું કીધેલું કે આ ઠાકોર સમાજના વડીલ હોય, યુવાન હોય, વડીલ હોય અને ઉંમર લાયક હોય ને દારૂ પીએ, તો એની અંદર એમની દીકરી હોય, ઘરે વહુ આવતી હોય, તો એમની પાસે કઈ અપેક્ષા રાખે કે મારા સસરા દારૂ પીએ છે. એમને 3-4 આગેવાનો પૈકી માં રામાભાઈ ના આંખ માંથી એ દિવસે આંસુ નીકળી ગયા અને એમણે એવું કીધું કે બેન, આજ તો હાંચો થી લાવીને 2 હોલ પીવા દે, આ જિંદગીમાં છેલ્લો પીવો દે, અને જિંદગીની વખત પછી કદી એને આમું જોવું નથી. એમણે ખરેખર એક દિવસે પીધું, મને સમાચાર મળ્યા કે જેટલું પીવું એટલું પીધું, પણ એના પછી ક્યારે આઈડિયા નથી. આને મનોમન નક્કી કરેલું કહેવાય. ક્યારેક મારાને શબ્દ અડવો જ હોય. યશપાલ સિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, થરાદ. કેન્સરથી પીડિત મહિલાના અવસાન પછી એમના પરિવારજનોએ આ બીમારીમાંથી બીજા કોઈને આવી તકલીફ ના વેઠવી પડે તેના માટે ઉમંગ સેવા ટ્રસ્ટ સાથે મળીને 2-3 દિવસે વ્યસન મુક્તિ દવાનું વિતરણ કરવા અને કેન્સર વિશે જાગૃતિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દરિયાબેન નારાયણજી ઠાકોર છેલ્લા 5-6 વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. એમને આ કેન્સર ગુટકાના સેવનથી થયું હતું. મંગળવારે તેમનું અવસાન થયા બાદ તેમના પતિ નારાયણજી ઠાકોરે વિચાર્યું કે સમાજની વધારે મહિલાઓ આ વ્યસનની ભોગ બની રહી છે અને આગળ કોઈને આવી તકલીફ ના વેઠવી પડે તેના માટે ઉમંગ સેવા ટ્રસ્ટ સાથે મળીને 2-3 દિવસે વ્યસન મુક્તિ દેવાનું વિતરણ કરવા અને કેન્સર વિશે જાગૃતિ લાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મારું નામ નારણભાઈ કાળુજી ઠાકોર છે. હું વડવાળી 40 અસારા રહું છું. મારે ઘેરથી ગુટકા ખાવાથી કેન્સર થયું હતું. એના હિસાબે બધાને, સમાજને સંદેશો પહોંચાડવા માટે આ પ્રોગ્રામ રાખ્યો છે. એના કારણે જે બી દૂષણ ઓછું થાય, અમારે વધુ પડતા બહેનોમાં વધારે છે, એના કારણે આ પ્રોગ્રામ રાખ્યો હતો. કેમકે આજની તારીખમાં બૈરાઓ વધારે આવે છે. અમારે જે 3જો દિવસ હોય એ દિવસે બૈરા વધારે આવે છે, એટલે અમને જણાવવા પૂરતું કરીને આ પ્રોગ્રામ રાખેલ છે. તો ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા જોડાઈને જે તમે આ પ્રોગ્રામ રાખ્યો છે એના વિશે એ અમે GCS માં હું જોબ કરું છું, એટલે મારે ઘેરથી ત્યાં જ સેવા આપ અરે ટ્રીટમેન્ટ લેતા હતા. એટલે જ્યારે ડેટ થઈ ગયું ત્યારે એ લોકોએ કીધું કે તમે કંઈ સંદેશો આપવા માગતા હો તો આપણે પ્રોગ્રામ રાખીશું. કીધું સારું, મારે રાખવો જ છે આ પ્રોગ્રામ. એટલે એ લોકોએ આ દિવસે મેં નક્કી કરી હતું કે આ દિવસે રાખવો છે, તો એ લોકો સવારથી આવી ગયા હતા. હું સબ્બીર નિર્મા, આપણે ઉમંગ સેવા ટ્રસ્ટ વતી હું કામ કરું છું વ્યસન છોડાવવા માટે. બરાબર, અમે બધી જગ્યાએ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. આ વખતે પ્રકાશભાઈનો અમને ફોન આવ્યો કે મારા પપ્પા, મારા મમ્મી આ રીતે ઓફ થઈ ગયા છે કેન્સરના તંબાકુના લીધે. એ રીતે આપણે 2-3 આવું પ્રોગ્રામ રાખવાનું છે કે લોકોને જાણ થઈ શકે અને લોકો તંબાકુથી દૂર થાય અને એ નશો જે કરે છે તંબાકુ વ્યસનવાળું એનાથી દૂર રહે, એના માટે આપણે પ્રોગ્રામ કર્યો છે. એના માટે આજે અમે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે કે લોકોને જાણ થાય, લોકોને અમે બતાવી શકીએ કે તંબાકુ કેન્સરથી કેટલા કેટલા રોગો થાય છે. ખાલી તંબાકુ ખાવાથી કેન્સર નહીં થતું, લોહીમાં શુક્રાણુએ ઓછા થાય છે, આંખનાય રોગો થાય છે અને પેટમાં સડાય થાય છે. એ લોકોને બતાવવા માટે આજે અમે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે. કેમેરામેન દિવાન ચૌધરી સાથે રેણુ પટેલ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.